ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. મિત્રો, હમણાં 2-3 દિવસથી વિડીયો કઈ યુટ્યુબમાં અપલોડ નથી થયો, તમને ઓટોમેટિક ખબર પડી જાય. કારણ કે આજે આપણે 12 તારીખે વ્લોગ શરૂ કરીએ છીએ અને આપણો 9 તારીખનો વિડીયો અપલોડ થવાનું બંધ છે. તો હવે તમે એને એડજસ્ટ કરી લેજો, કારણ કે અત્યારે 3 દિવસથી તમે અપલોડિંગમાં મૂક્યો છે વિડીયો, પણ હજી યુટ્યુબમાં અપલોડ થયો નથી. કારણ કે અહીંયા નેહડામાં ગીરની અંદર અમારે લગાતાર 4 દિવસથી હેલાડો છે. તો મિત્રો, આપણે જંગલની અંદર એન્ટર થઈ ગયા છે અને એ પછી તો મેં કાંઈ હમણાં વિડીયો શૂટ નથી કર્યા. કારણ છે કે હમણાં 3-4 દિવસથી થોડીક તબિયત ખરાબ હતી, એટલે હમણાં ભેહુમાં કંઈ આવતો નહોતો, ઘરે રહેતો હતો. ફેમિલી બ્લોક તો કંઈ હું નથી બનાવતો એટલા બધી, કારણ કે અમારા નેહડામાં પછી ના ગમે એટલે હું પછી ફેમિલી બ્લોક નથી બનાવતો. ભેહુંય નીકળી ગયું છે, જો ખડ બાજુ બોલો, ધીરે ધીરે જાઉં. અને અમારે દાદા છે એ વાહે છે, ભાઈ ભેહુમાં આવશે, હું તો નથી આવવાનો. ઘેરે ગા વ્યાયામ છે એટલે આપણે એને નિરણ ફુલાવું કરશું અને હમણાં 1-2 દી આરામ કરશું, પછી કંઈ કન્ટિન્યુ કરશું. ભેહુમાં પડાઈ ગઈ છે, કંઈ વરાપ જેવું તો લાગતું નથી. આમાં 4-5 દિવસથી ધબધબા આવે છે વરસાદ. અમારી ભેહું છો આવા ઢોવા ચીરચી ચીરચી બારી જાતી હોય, અને આવા પારૂડાને હોય ને ખડેલા, એની તો આ ઢોવામાં બહુ ખાસ ધ્યાન રાખવું પડે. જોઈ ગયો સરસ ને, નાના નાના પારૂડા રહ્યા આમાં. અહીંયા માઈસબમાં છે ભાઈ, તો આવી ગયો છે. હવે દાદા વાહે છે, દાદા આવી જાય પછી હાલો ભેગા કરાવીને પછી જાય ઘર બાજુ. અને ભેહું છો આ બાજુ સરસ છે, અને પવન તો થોડોક વળ્યો છે, વરાપ દે તો સારું. કારણ કે 4-5 દિવસથી તો લગાતાર ધબધબાટી બોલાવે છે. અને હવે ઈડું પડવા મળ્યું છે આગળના પત્તાઓમાં, તેના ઓલા દોરા આવે ને દોરા, એવા મોઢામાંથી ભટકાઈ છે. જાવા દો તમે, તે હું થર પડી ગયું છે. જોઈ લો, હજી ઢાકલા જેવું તો છે, કંઈ વરાપ જેવું તો થાય એમ લાગતું નથી. દાદા તો આવી ગયા છે અને આપણે હવે જો ઘર તરફ નીકળી ગયા છે. હવે હો ત્યાં એ હવે કેમેરો ચાલુ થઈ ગયો, એટલે વાતો કહેવાની છે, વાત નહીં કે આમ કેમેરામાં આવી જાઓ. હાલો ઘરે જાઉં આગળી અને ચારો હારવાનો છે, કારણ કે ગાય વ્યાયામ છે. 5 દિવસથી તો જો નદીમાં ડોળું ડોળું જ પાણી છે, નીર નથી હજી તો. કારણ કે વરી 10-15-20 મિનિટ વરસાદ હારામાં હારો આવી જાય, 1/2 કલાક એટલે નદી પાછી ફાટી જાય. તો ઉવાળી સામે દેખાય, એની ઓનિકર ઉદી ટપી જાય, એટલે પછી આ બાજુથી ભેહું આવે ને ત્યારે તકલીફ પડે. આમાં જો પૂર આવી જાય તો, એટલે આમ ધ્યાન રાખીને આ બાજુ ચડાવવી પડે. તો આપણે ઘરે પૂગાઈ, પહેલાં તો જો ગાય વ્યાઈ ગઈ છે અને ગાયને શું આવ્યું એ આગળ તમને કહું છું. જો અમારા નયુમ ભાઈ ને બધા ખુશ ખુશમાં છે, એટલે હું આવ્યું વાસડો આવ્યો. ભાઈ ભાઈ તારી ગાય ને વાસડો આવ્યો એમ ને? હું અત્યારે તો તડકો નીકળ્યો છે, સુરત દાદાએ દર્શન દીધા અને થોડા થોડા વાદળા ને એવું બધું ઘટાગુર છે તો ખરી વરસાદનું. તો મિત્રો ગા વ્યાઈ ગઈ છે અને વાસડો આવ્યો, અને અમારે જો મહેમાને આવી ગયા છે, સાહિલભાઈ, ગોબરભાઈ, મારા સસરાલ માટે આવ્યો તો એ પણ આવી ગયા છે. તો મહેમાને આવ્યા છે તો આજ મોજ મોજ છે, અને વરસાદ જેવું આજ કઈ છે નહીં. ચાલો આપણી ઘડીક પછી જાય ચારો લઈ આવીએ. તો ફ્રેન્ડ ચારો તો હરાઈ ગયો છે, 4-5 વારી નાખી દીધો અહીંયા ખૂણામાં. અને જો મમ્મી અને વાત કરો, ધવરાવે છે તો દૂધ પાઈ ગયા. હવે તો ચાલો બસ, હવે આ તો આજનો આપણો વ્લોગ
વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, હજી તો આપણે 1000 સબસ્ક્રાઈબ કરવાના બાકી છે અને હજી તમે સપોર્ટ નથી કરતા જેટલું જોઈએ એટલું, તો સપોર્ટ કરો આપણી ચેનલને. ચાલો બસ, હવે આપણે વિદાય લઈએ, ફરી મળીશું એક નવા ગાંડીગીના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.